અમરેલીના સાવરકુંડલાના મિતિયાળા ગામમાં અવારનવાર ભૂકંપ આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારબાદ સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશ કસવાલાએ સિસ્મોલોજી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને મિતિયાળા ગામમાં મોકલી હતી અને ત્યાંની સ્થિતિનો સર્વે મેળવી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામે ભૂગર્ભમાં થઈ રહેલી હલચલના કારણે સમયાંતરે ધરતીકંપના કંપનોનો આંચકાનો અનુભવની ઘટનાઓ છેલ્લા 10 દિવસથી બની રહી છે. હું 3 દિવસ પહેલાં પણ ગામની મુલાકાતે ગયો હતો, સરપંચશ્રી અને ગામજનો સાથે સંવાદ કર્યો હતો. હું સતત માનની કલેક્ટરશ્રી અને સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ સાથેના સંપર્કમાં છું. આજે પણ માનની મામલતદારશ્રી એમની ટીમ સાથે ગામની અંદર પહોંચ્યા, ગામના લોકો સાથે સંવાદ કર્યો અને નિર્ભય રહેવા માટે એમને સમજણ પણ આપી. તો ગાંધીનગરથી આવેલી સિસ્મોલોજી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે મિતિયાળાના ગ્રામજનો સાથે બેઠક કરી હતી અને જમીનમાં થતી હલચલ અંગે જાણકારી આપી હતી અને કહ્યું કે જમીનના પેટાળના મધ્ય કેન્દ્રમાં હલચલને કારણે નાના નાના આંચકાઓ આવે છે અને આવા આંચકાઓથી ન ગભરાવા અપીલ પણ કરી હતી. આ સામાન્ય એક નાના ભૂકંપો છે કે જે નાના નાના ભૂકંપો ત્યાં આવી જાય એ સારું છે. કેમ સારું છે? કારણ કે એનાથી બહુ મોટો ભૂકંપ આવી ના શકે. તો અહીંયા જે રીતનું જીઓલોજીકલ સર્વે, જીઓફિઝિકલ સર્વે, જીઓટેકનિકલ સર્વે અને ઇન્સાર સર્વિસ કરવામાં આવ્યા છે, એના ઉપરથી આપણે એ પ્રૂવ કરી શકીએ કે અહીંયાની જે જમીન છે ત્યાં નાની નાની તીવ્રતાના બધા ભૂકંપો આવે છે કે જેથી મોટી મોટો ભૂકંપ અહીંયા આવી ના શકે. બીજું, અહીંયા નાના ભૂકંપ આવવાથી જે પાણીના બોરની ઊંડાઈ હોય એ ઓછી થઈ જાય, યા તો વધારે બી આવી શકે છે, આવું બી થાય. જોકે મિતિયાળા ગામના સરપંચે કહ્યું કે ગાંધીનગરથી આવેલી ટીમે અમને માત્ર ધરપત આપી હતી, પરંતુ અમારા મકાન કેવી રીતે સુરક્ષિત રહે તે અંગે જણાવ્યું ન હતું. ત્યારે જંગલની બાજુમાં રહેલા મિતિયાળા વાસીઓને સિંહ અને દીપડાનો ભય નથી, પરંતુ ભૂકંપનો ભય હજુ સતાવી રહ્યો છે. મારી ગણતરી એ કે ભાઈ કોઈ મશીન લઈને જોવે અહીંયા, પણ આ લોકો આવીને અમને અહીંયા સમજાવ્યા કે ભાઈ અહીંયા તમારા ધરતીકંપ ઝીણા ઝીણા આવે છે અને કાંઈ બીવાનો ડર રાખવાનો નથી, એક પ્લેટો ખહે છે ને એવી બધી વાતો કર્યું અમને કે ભાઈ અહીંયા મોટો ધરતીકંપ નહીં આવે એવું અમને કહે છે આ લોકો. તમને સંતોષ છે ભાઈની વાતથી? પણ હવે સંતોષમાં સાહેબ આમાં મેં જે સાહેબને રજૂઆત કરી કે ભાઈ અમારા મકાન નબળા પડે છે એની માટે અમારે શું કરવું, હજી આ માણસ કાંઈ બધા નક્કી તો ન કરી લે કે ભાઈ આ લોકો બધા પોખતા હોય તો મકાન બનાવી લે.